વધીશું વધુ એક મુદ્દા પર, અને આ મુદ્દો પણ ખૂબ જ મહત્વનો છે. આ મુદ્દો છે ડિજિટલ અરેસ્ટનો. આ શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે, કદાચ નહીં સાંભળ્યો હોય, પરંતુ આમાં તમારી ધરપકડ થાય છે ફિઝિકલી નહીં, તમારી ધરપકડ થાય છે વર્ચ્યુઅલી, ડિજિટલી. તમને તમારા ફોન સામે બેસાડી દેવામાં આવે છે 24 કલાક 48 કલાક સુધી. તમારે ફક્ત તમારી સામે સ્ક્રીન છે, તે પછી કોમ્પ્યુટરની હોય કે તમારા મોબાઈલની કે લેપટોપની, તેની સામે તમારે બેસી રહેવાનું, જ્યાં સુધી જે સામેવાળો શખ્સ છે, જે સાયબર ફ્રોડ કરનાર જે વ્યક્તિ છે, તે તમને ડિજિટલી એરેસ્ટ કરી રાખે છે. તેના એક નહીં પરંતુ અનેક એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જેમાં તમે ફસાઈ જાઓ છો, એક ફોન આવે છે અને પછી તમારા કરડો સાફ થઈ જાય છે. ડિજિટલ અરેસ્ટની જોકે ડરવાની તમારે જરૂરિયાત નથી, તમારે સામેવાળાને ડરાવવાની જરૂરિયાત છે, તેનાથી તમારે બચવાની જરૂરિયાત છે. ટ્વિસ્ટ શું છે આમાં? સાયબર ફ્રોડ છે આ નવા પ્રકારનું. ટ્વિસ્ટ એ છે કે જ્યારે તમને કોઈ વ્યક્તિ કોઈ અધિકારી તરીકે, આ ડિજિટલ ધરપકડ શું છે એની વાત કરીશું, પણ પહેલા આપણે એકવાર સમજી લઈએ કે આ સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે. કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી તમને સૌથી પહેલા અધિકારી હોવાની ઓળખ આપીને તમને ફોન કરે છે કે તમે આ વ્યક્તિ છો, એમની પાસે તમારા બધા જ ઓળખના પુરાવા છે. એ ક્યાંથી મેળવ્યા છે, એ ડાર્ક વેબ પરથી મેળવ્યા હોય કે ક્યાંકથી તમારો જે ડેટા લીક થયો એમાંથી મેળવ્યા હોય, પણ એની પાસે બધો ડેટા છે તમારો. એ તમારું નામ જાણે છે, મોબાઈલ નંબર જાણે છે, કદાચ તમારા કોઈ આઈકાર્ડ છે એની વિગતો પણ છે એની પાસે. એ તમને ફોન કરે છે કે હું ફલાણો અધિકારી બોલું છું, પોલીસ અધિકારી છું અથવા તો સાયબર ક્રાઇમનો અધિકારી છું, આ રીતે તમારી સાથે વાત કરે છે. પછી તમને જ્યારે કન્વિન્સ થઈ જાઓ તમે કે આ કોઈ આ પોલીસવાળા છે, એ પછી તમને વિડીયો કોલ કરવાનું કહે છે, અને એ વિડીયો કોલ બાદ એમ કહે છે કે તમારી વિરુદ્ધ અથવા તમારા નામે આ રીતનું ફ્રોડ ચાલી રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, તમારા નામે તમે નથી કર્યું તો તમારે તપાસમાં સહયોગ આપવો પડશે. એટલે કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ મારા નામે કંઈક ચાલી રહ્યું છે અને આ અધિકારી કહી રહ્યા છે તો હું સહયોગ આપું, એટલે તમને એવું કહેવામાં આવે છે કે તમે આ વિડીયો કોલ છોડવાનો નથી, તમારે અહીંયા બેસવાનું છે જ્યાં સુધી તપાસ પૂરી ન થઈ જાય. બદલ આવો વિડીયો કોલ જો કટ કરી દો. આવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે, થલતેજમાં, કે જ્યાં એક વૈજ્ઞાનિક, ઘણા બધા કિસ્સા બન્યા. બિલકુલ, એ વૈજ્ઞાનિકના કિસ્સાની વાત કરી દઉં, મહિલા વૈજ્ઞાનિક કે જેમના પર ફોન આવ્યો. હકીકતમાં તેમણે એક પાર્સલ મોકલ્યું હતું થાઇલેન્ડ. આ થાઇલેન્ડ તેમણે પાર્સલ મોકલ્યું, તેની વિગતો આ જે ગઠિયાઓ છે, સાયબર ગઠિયાઓ, તેમને મળી ગઈ. તેમણે આ મહિલા વૈજ્ઞાનિકને ફોન કર્યો કે મેડમ, તમે જે આ જે પાર્સલ મોકલ્યું છે તેમાં ડ્રગ્સ હતું, તમે ડ્રગ્સ મોકલ્યું છે, એમ કરીને આ જે મહિલા વૈજ્ઞાનિક છે તેમને ફોન કોલ થયો. પછી શું થયું, મહિલા વૈજ્ઞાનિકને જે વિડીયો કોલ કરવામાં આવ્યો, એ વિડીયો કોલની સામે એવું દ્રશ્ય હતું કે જાણે કે કોઈ પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોય. પોલીસ સ્ટેશનને તેવું બતાવવામાં આવ્યું અને પછી મહિલા વૈજ્ઞાનિકને કહ્યું કે તમારે થોડીક આ જે એનઓસી છે તે માટેની ફી ભરવી પડશે, અને એ મહિલા વૈજ્ઞાનિકે મંજૂરી આપી દીધી કે હું ભરવા તૈયાર છું. તેમણે ટ્રાન્ઝેક્શન કન્વિન્સ કરવામાં આવે છે કે તમારે આ વિડીયો કોલ છોડવાનો નથી અને તમારે સામે જ બેસવાનું છે, કોલ ચાલુ હોય ત્યારે. તપાસ જ્યારે ડિજિટલ અરેસ્ટ કહેવાય છે, તમે કોલ છોડીને ના જઈ શકો ત્યાં સુધી તમારે બેસવું પડશે. અને જો તમે મહિલાએ કરી નાખો, મહિલાએ થોડાક જ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું, 200-300 રૂપિયા જેટલા પણ હોય, અને પછી લાખો તેમના એકાઉન્ટમાંથી સાફ થઈ ગયા. એ જ તમને જણાવી રહ્યા છે કે ડિજિટલ ધરપકડ શું છે. સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ પહેલા તો તમને ધરપકડનો ડર બતાવે છે અને વિડીયો કોલ ચાલુ રાખી ઘરમાં તમને કેદ રાખવામાં આવે છે. જી હા, વિડીયો કોલ ચાલુ હોય છે અને તમને કહેવામાં આવે છે કે તમારે અહીંયાથી હટવાનું નથી, જ્યાં સુધી અમારા અધિકારી તપાસ ન કરી લે ત્યાં સુધી નહીં હટો. અને છેતરપિંડી કરનાર, જે મેં હમણાં વાત કરી, બેકગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનનું બતાવે છે વિડીયો કોલમાં, એટલે કે તમને એ વિશ્વાસ થઈ જાય છે કે ભઈ આ તો પોલીસ સ્ટેશન છે. વિડીયો કોલ કટ કરી નાખો, જો તમે વિડીયો કોલ કટ કરી નાખો તો કાયદાનું ઉલ્લંઘન કરો છો, તમારા પર એક વધુ એક કેસ થશે. એક તો તમારા નામે ફ્રોડ ચાલે છે એવો ડર બતાવાય છે, પછી તેમ કહે છે કે તમે જો આ કોલ કટ કરી નાખશો તો તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો, એટલે તમારા પર બીજો એક કેસ થશે. એટલે જે માણસ ડરી ગયો હોય એ શું કરે, કોલ ચાલુ રાખે. આ ડિજિટલ અરેસ્ટ છે. અને આમાં પછી તમને છેલ્લે બધી તપાસ કરવાના નાટક કર્યા પછી છેલ્લે એવું કે તમારે 300 રૂપિયા ભરવાના છે. એક લિંક આવશે, એમાં 300 રૂપિયા ભર દેજો, એટલે તપાસનું આપણે ક્લિયર કરી દઈએ બધું. એ 300 રૂપિયા જ્યારે એ વ્યક્તિ ભરવા જાય, અથવા XYZ રકમ ભરવા જાય, જે નાની એવી હોય, તમે એના માટે તૈયાર થઈ જાઓ ભાઈ 300 રૂપિયા ભરી દઈએ, ત્યારે તમારા ખાતામાંથી સીધા 5 લાખ 10 લાખ 20 લાખ જેટલા હોય એટલા ચાવ થઈ જાય, સાફ થઈ જાય છે. અને યુપીમાં તો એવો કિસ્સો બન્યો કે એક ડોક્ટર હતા, ડોક્ટર પાસેથી 2 કરોડ કરતા પણ વધારેની કિંમત છે. બીજો એક કિસ્સો છે, એમાં 2.25 કરોડ રૂપિયા છે, રિટાયર્ડ બેંકના કર્મચારી છે, એમની પાસે એમની જીવનભરની મૂડી એમના બેંક એકાઉન્ટમાં હતી, એનો ડેટા પણ હતો.
ફ્રોડ કરનારા પાસે 2.25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. એટલે આ ડિજિટલ અરેસ્ટમાં ખૂબ જ સાવચેતી પૂર્વક, સાવચેત અને તમારે ગભરાવાની જરૂર નથી. અને તમારે શું કરવાનું છે, જે પણ એવી અનવોન્ટેડ જે લિંક છે તેના પર તમારે બિલકુલ ક્લિક નથી કરવાની. અને આ પ્રકારના સાયબર ગઠિયાઓ છે એને ડરાવો, તમે ના ડરો, કેમ કે આવો કોઈ કાયદો જ નથી કોઈ તમને વિડીયો કોલમાં બેસાડીને તપાસ કરે, તમારી ધરપકડ કરી શકે કે ભાઈ તમારે ત્યાંથી હટવાનું નથી. અને ના હોય તો પછી તમારા નજીકના પોલીસ સ્ટેશન પર તમે કોન્ટેક્ટ કરો, ત્યાંથી પણ તમને કંઈ ના મળે તો પછી તમે સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ છે ત્યાં પણ જે સાયબર દોષ છે, હેશટેગ એકાઉન્ટ છે તેના પર પણ તમે સંપર્ક કરી તેમાં